દેશભરમાં લોકડાઉનની સારી અને ખરાબ અસરો સામે આવી રહી છે, જેમાં વાતાવરણ શુદ્ધ તથા લોકો અને કુદરત પણ ખીલી ઉઠ્યા છે. જ્યારે લોકોની તંદુરસ્તીમાં પણ વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દવાખાના અને હોસ્પિટલ ખાલી દેખાઈ રહ્યા છે. શું છે હકીકત? શું ડોક્ટરોએ ખોટા મેડિકલ ટેસ્ટ કરવાનું બંધ કર્યું? ડોક્ટરોએ ખોટી સલાહ બંધ કરીને સાચી સલાહ આપવાનું બંધ કરી શું છે હકીકત જોઈએ. સરકાર દ્વારા 31 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ લોકો પોતાના ઘરમાં રહી રહ્યા છે. લોકડાઉનના પગલે જે દવાખાના અને હોસ્પિટલ પણ ખાલીખમ દેખાઈ રહ્યા છે. જનરલ પ્રેક્ટિશિયનના દવાખાનાઓમાં લોકોની ભીડ જોવા મળતી નથી, જ્યારે એમડી ડોક્ટરની હોસ્પિટલમાં પથારીઓ ખાલીખમ પડેલ છે. જે જોતા એવું લાગી રહે છે કે સામાન્ય ફરિયાદમાં લોકો પણ હવે દવાખાના જવાનું ટાળી રહ્યા છે. જ્યારે લોકો આ બાબતે પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કરીને પૂછપરછ કરે છે, ત્યારે ડોક્ટર પણ જરૂર વગરની દવા લેવાની ના પાડી કહે છે અને ઘરગથ્થુ ઈલાજ માટે જ કહે છે. જે જોતા ડોક્ટરો પણ બિનજરૂરી લેબોરેટરી ટેસ્ટ નહીં થઈ રહ્યા અને બિનજરૂરી દવા પણ નથી આપી રહ્યા. સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેમાં જે દર 15 દિવસે ચેકિંગ થતા હતા તે 2 મહિના બાદ કરશે તેવું કહી રહ્યા છે. જેથી દવાખાનાઓમાં પણ ભીડ નહીં હોવાનું એક કારણ જોઈ શકાય છે. સાચી, અત્યારે ખાસ કરીને જે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘણા બધા દવાખાનાઓ, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર બંધ છે. ત્યારે કોઈ પણ જાતની ઇમરજન્સી સારવારની અથવા તો કોઈ સામાન્ય રોગની એની ફરિયાદો ઘણી બધી ઓછી થઈ ગઈ છે. લોકોની બીમાર પડતા ઓછા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો આ બાબતે? એવું બને કે લોકડાઉનના કારણે માણસો ઓછા નીકળતા હોય, બહાર વાહન વ્યવહાર ઓછો થતો હોય, એના કારણે પોલ્યુશન ઘટતું હોય. ચોખ્ખું પોલ્યુશન, ઓછું પોલ્યુશનને કારણે વાતાવરણ ચોખ્ખું હોય તો બીમાર માણસો ઓછા પડે. બીજી વસ્તુ, બહારની બધી હોટલો બધી બંધ હોય તેના કારણે જે બહારનો ખોરાક હોય, ફાસ્ટફૂડ ઇન બહારનું ખાતે, તો એના કારણે માણસોને ઘણી વાર બીમાર ઓછા પડતી હોય શક્યતા ખરી. શું ડૉક્ટર પણ હવે થયા છે કે ભાઈ લોકોની સુખાકારી માટે જે જરૂરિયાત છે એ મુજબ જ પ્રિસ્ક્રિપ્શન અથવા દવાઓ અને એ મુજબ જ સારવાર ચાલી રહી હોય એવું આપને લાગી રહ્યું છે? એટલે બની શકે એવી રીતે, એટલે કઈ રીતનું હોઈ શકે એમાં? પેશન્ટ આપણે ન આવતા હોય તો અમે દવા લખવાનો કોઈ મતલબ નથી એવી રીતે, બરાબર? એટલે ઘણી પેશન્ટ, ઘણી પેશન્ટ સાજા હોય તો દવા ન લખતા હોય એવી રીતે. સર, જનરલી વાત કરીએ તો ઘણા બધા દિવસોમાં જે સામાન્ય તકલીફો હોય ત્યારે આપને ફોન કોલ પણ ઘણા બધા આવતા હોય છે, તો આવા અત્યારે ફોન કોલ આપને કેટલા આવે છે? કેટલા પેશન્ટો રોજના અહીંયા આવી રહ્યા છે? શું છે પરિસ્થિતિ અત્યારે? ઘણી વાર પેશન્ટ ફોનથી એવા પ્રશ્ન પૂછે છે કે આ તકલીફ છે તો બતાવ આવીએ, અમે કદાચ ઇમરજન્સી હોય તો આવો, ઇમરજન્સી ન હોય તો આવવાની જરૂર નથી. આપણે લોકડાઉન છે એને આપણે અમલ કરીએ અને જે જૂની દવા ચાલુ હોય એ દવા ચાલુ રાખીએ. જો દુખાવો, તકલીફ બહુ થતી હોય, ઇમરજન્સી હોય તો અમે બધાને આવવાની સલાહ આપીએ જ છીએ. સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા પછી ફેક્ટરી, રેસ્ટોરન્ટ, હોટલ બધું બંધ, જેને લઈને પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે. સાથે લોકોને ઘરે જ રહેવાનું શરૂ રહ્યું છે અને બહારનું ખાવાનું ફાસ્ટફૂડ પણ બંધ થઈ ગયું છે, જેને લઈને લોકોની તંદુરસ્તી પણ સારી રહી છે. જેની સીધી અસર જોઈએ તો સરકારી હોસ્પિટલના ઓપીડી ઉપર પણ જોવા મળી રહી છે. જેતપુર સરકારી હોસ્પિટલમાં રોજ 700 દર્દી આવતા હતા, તેનો આંકડો હાલ એકદમ ઘટીને 200ની આસપાસ આવી ગયો છે. જે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકોની તંદુરસ્તી પણ સુધરી રહી છે તે ચોક્કસ છે. તો શું કહી શકાય કે આ જે પરિસ્થિતિને અનુલક્ષીને જે કઈ પરિસ્થિતિ વાતાવરણમાં ચેન્જીસ રહ્યું છે, જે લોકોની લાઈફસ્ટાઈલ થોડીક જે બદલાવી છે, એને હિસાબે લોકોની તંદુરસ્તી છે એમાં સુધારો થયો છે એવું કહી શકાય? એટલે જનરલી અત્યારે છેલ્લા 10-15 દિવસનો જો આપણે કેસ કાઢીએ તો ઓપીડીની અમારી જે સંખ્યા છે એ એવરેજ 500-600 જેવી વચ્ચે રહે છે. રૂટિન પ્રમાણે બંને ટાઈમ ઓપીડીમાં દર્દીઓ આવે છે, જેમને જરૂરત હોય એને આ બધી સારવાર પણ આપણે પૂરી પાડીએ છીએ. હવે ઓપીડીમાં રહી વાત, તો અત્યારે જે વાતાવરણ છે અત્યારે તડકા ખૂબ પડવાના હજી ચાલુ થયા છે છેલ્લા એકાદ વીક ત્યાં. તો સામાન્ય રીતે વધારે પડતા તડકા કે એવું હોય ત્યારે લોકો બહારની વસ્તુઓમાં, ઠંડી વસ્તુઓને એવું બધું વધારે લેતા હોય અને એના હિસાબે ઝાડા ઉલટી છે, ટાઇફોઇડ છે, એવા કેસ થઈ શકતા હોય. અત્યારે એવા એટલા બધા દર્દીઓ નથી આવતા, બાકી રૂટિન પ્રમાણેની ઓપીડીમાં પેશન્ટ્સ તો છે જ. એટલે આમ જનરલી આપણે અત્યારે આમ એકદમ હેવી જ્યારે પીક હોય ઓપીડીની
અને વધારે રોગચાળો હોય ત્યારે સામાન્ય રીતે 700 થી 750 ની ઓપીડી રહેતી હોય, અત્યારે 550 થી 600 ની છે. બીજી વસ્તુ એક જોવા મળી છે કે જે જેતપુર શહેરના જે પ્રાઇવેટ ખાનગી દવાખાનાઓ છે એમાં પણ લોકોની દર્દીઓની હાજરીઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે, લોકો દવાખાનામાં જોવા નથી મળતા. તો શું કહી શકાય કે લોકોની જે લાઇફસ્ટાઈલ ચેન્જ થવાના હિસાબે, કોરોના વાયરસના હિસાબે લોકોએ બહાર આવવા જવાનું વાતાવરણમાં ફેરફારના હિસાબે શું કહી શકાય કે એમની તંદુરસ્તી સારી થઈ છે? હવે આમ જોવા જઈએ તો ધારો કે અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલની જ અમે વાત કરીએ તો ડાયાબિટીસ કે બીપીના દર્દીઓ આવતા હોય તો સામાન્ય રીતે એમને ડૉક્ટર તપાસી અને 15-20 દિવસની દવા આપતા હોય. એની બદલે આ જ્યારથી રોગચાળાનો માહોલ ચાલુ થયો ત્યારથી જ દર્દીઓ જે રૂટીન સ્ટેબલ દર્દીઓ છે જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના, એમને આપણે એકી સાથે 2 મહિનાની દવાઓ આપી હોય અને એમને કીધું હોય કે ભાઈ કોઈ અલાર્મિંગ સાઇન સિમ્ટમ્સ હોય કે કોઈ તકલીફ હોય તો તમે વચ્ચે બતાવજો, અધરવાઇઝ રૂટીન પ્રમાણે દવા કન્ટિન્યુ કરે. એટલે ક્રોનિક ડિઝીઝ જે છે અને લાઇફલોંગ ડિઝીઝ જે છે એના માટે દર્દીઓને દવા થોડા વધારે સમયની અમે આપવાની છેલ્લા 1-2 મહિનાથી ચાલુ કરી દીધી છે, એટલે એ પ્રકારના દર્દીઓમાં થોડો ઘટાડો આવ્યો હોય. નંબર 2, જે લોકો કમરના દુખાવા કે ગરદનમાં દુખાવો છે એ ટાઈપના જે પેશન્ટ આવતા હોય, ક્રોનિક પેશન્ટ, એ પણ થોડી લાંબી દવાઓ પણ એમને લીધેલી છે અને એક્સરસાઇઝથી પતતું હોય તો એ લોકો અત્યારે એ પ્રકારની દવાઓ લેવાવાળા દર્દીઓ છે. એ સામાન્ય રીતે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે પ્લસ સરકાર દ્વારા જાગૃતિના જે એટલે જાહેરાત કરવામાં આવે છે કે ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, જરૂર વગરના બહાર ના નીકળો, એટલે એવા દર્દીઓ જે દવા લેવા આવતા હોય દુખાવાની આતે એ સામાન્ય રીતે આ સંજોગોમાં ના આવે અને એમને થોડું એવું પણ રહે ને કે ભાઈ એવા કમરની દવા લેવા જઈએ અને બહાર કાંઈ વાતાવરણમાંથી બીજા કોઈ જંતુઓનો આપણને ચેપ લાગી જાય તો વધારે તકલીફ પડશે. એટલે આ પ્રકારના દર્દીઓનો ઘટાડો જે આવ્યો છે એ આપણે લાંબા ટાઈમની જે દવાઓ આપેલી છે એનો પણ બેનિફિટ છે, પ્લસ દર્દીઓમાં પણ જાગૃતિ છે. અને જે આહાર અને લાઇફસ્ટાઈલની વાત કરીએ તો એ પણ એટલું જ સાચું છે કે દર્દીઓ અત્યારે બહારની વસ્તુઓ ન ખાતા હોય, ઘરમાં બનાવેલો રાંધેલો ખોરાક આ તે ખાતા હોય તો જે એ વાયરલ ડિઝીઝ છે કે જે એ ફેલાતા હોય એ તમામમાં ફરક પડે એટલે એવા દર્દીઓ પણ ઓછા થાય. અને થોડું હજી જે વાતાવરણ અત્યારે છેલ્લે આ કોઈ પણ રોગચાળો આ થયો હોય પહેલાં પણ થોડું જે શિયાળો મોડો શરૂ થઈ છે કાંઈ આપણા પ્રમાણે તો એમાં દર્દીઓની આમ પણ સંખ્યા ઓછી જ હોય છે. રૂટીન કરતાં એ થોડી હેલ્ધી ઋતુ જ કહેવાય એટલે દર્દીઓ આમ પણ ઓછા જ રહેતા હોય. બીજી એક વસ્તુ મેડમ એ છે કે શું આપ કહી શકો કે જે દવાખાનાઓમાં ખાનગી દવાખાનાઓમાં નાના નાના જનરલ પ્રેક્ટિશનરો અને પ્રેક્ટિશનરો ત્યાં દર્દીઓ આ માટે સામાન્ય રીતે ઝાઝા જોવા મળતા હતા, અત્યારે ત્યાં આવવાનું બંધ થયું છે અને ડૉક્ટરો પણ જાગૃત થયા છે, બિનજરૂરી દવાઓ આપવાનું ટાળી રહ્યા છે અને જો સામાન્ય રીતે એકદમ પતી જતું હોય અથવા કોઈ ઘરગથ્થુ ઉપાયને પતી જતું હોય તો એવું શક્ય છે ખરું કે ડૉક્ટરો જાગૃત થઈ અને બિનજરૂરી દવા બિનજરૂરી ટેસ્ટ કરાવવાનું ટાળી રહ્યા છે? આ બાબતે શું કહી છે? નહીં તો દરેક ડૉક્ટરો પોતાની દ્રષ્ટિએ સારવાર આપતા હોય પણ થોડું અત્યારે વોટ્સએપ પર પણ જે સરકારે આહવાન આપેલું છે કે માનો કે સામાન્ય તકલીફ છે તો વોટ્સએપ પર તકલીફ દર્શાવે, કાંઈ એવું લાગે તો લખીને મોકલે, એની સામે ડૉક્ટર પણ એ રીતે એમને સારવાર એ જ ફોર્મમાં આપે, સરકારશ્રીએ એ પગલાંને આવકાર દે ગણાવ્યું છે, એટલે એ રીતે પણ અમુક ડૉક્ટરો સારવાર આપતા હોય એટલે લોકો જે આવતા હોય માનો કે માઇનર વસ્તુ માટે જે રૂબરૂ આવતા હોય એ આ રીતે પણ સારવાર લઈ લેતા હોય. લોકડાઉનના પગલે જાણે કે લોકોની તંદુરસ્તી પણ સુધરી હોય તે ચોક્કસ છે અને ડોક્ટર પણ દર્દીઓને સાચી સલાહ આપવા શું શરૂ કરવું હોય તે ચોક્કસ છે. ડોક્ટરો પણ દર્દીઓને સાચી સલાહ આપવાનું શરૂ કર્યું હોય તે ચોક્કસ છે. જો ડોક્ટરો માનવતાવાદી બનીને સાચી સલાહ આપે તો ચોક્કસથી લોકોની તંદુરસ્તી વધે અને ખોટી દવાઓ અને લેબોરેટરી ચેકિંગની જરૂરિયાત ન રહે.